बारडोली खाते शुगर मिल में शेरडी कापणी माटे आवता परप्रांतीय विविध प्रश्नों मुद्दे शुगर अधिकारी बैठक नु आयोजन करवामां आव्युं हतुं। बारडोली खाते मळेल आ बैठक में मजूर अधिकार मंच प्रतिनिधि और शुगर फेक्टरी प्रतिनिधि वच्चे वेतन सहित मुद्दे चर्चा विचारणा करवामां आवी हती, जेमां मजूरोए कापणी मजूरी में भाव वधारो करवानी रजूआत करी हती। आमा जे दक्षिण गुजरात में शेरडी कापणी में काम करता कामदारों ना जयरे 2015 में नोटिफिकेशन आयु त्यार थी मजूर अधिकार मंचनो एवं मानवु हतु के आ नोटिफिकेशन ये अव्यवहारिक रीते लागू करवामां आव्युं छे, प्रथा मुजब लागू करवामां आव्युं छे। हकीकते कामदारों 8 कलाक में केटला काम करी शके एवा कोई टाइम मोशन स्टडी सरकार पासे हती नहीं, अने तेम छता सरकारे एमने पीस रेट उपर मिनिमम वेज नक्की कर्यो हतो, जेनो आपणे 2015 थी विरोध करीए छीए। इवन बिट्वीन इन बिट्वीन आपणे आईआईटी मुंबई मार्फत जयरे टाइम मोशन स्टडी करावी त्यारे एवं निकळीने आव्युं के एक માણસ 8 કલાકમાં 0.58 મેટ્રિક ટન શેરડી કાપી શકે, કાપીને સાફ કરી શકે, સાફ કરીને ગાંસડી બાંધી શકે અને ગાંસડી બાંધીને લોડ કરી શકે, એટલી કામગીરી આ કામદારોને કરવાની હોય છે। અને એ ફક્ત એક માણસ 0.58 ટન જ કરી શકે, એનાથી વધારે એ કરી શકતા નથી એવી સ્ટડી આવી છે। અને એ આધારે જો આપણે જોઈએ તો આ કામદારો એગ્રીકલ્ચરના કામદારો છે, ખેતમજૂર તરીકે કામ કરે છે, અને ખેતમજૂરોના 8 કલાકના મિનિમમ વેજ અત્યારે 355 રૂપિયા છે। જો એ પ્રમાણે આપણે ગણતરી કરીએ તો હાલ આ કામદારોને 1 ટન શેરડી કાપણીના 605 રૂપિયા આશરે મળવો જોઈએ। તેમ છતાં સરકારે 2022માં ફેબ્રુઆરી મહિનામાં ડ્રાફ્ટ નોટિફિકેશન કર્યો, એ 476નો છે, જે કામદારો સાથે સદંતર અન્યાય છે એ યુનિયનનું ચોખ્ખું માનવું છે। તેમ છતાંય 2022માં ફેબ્રુઆરી મહિનામાં નોટિફિકેશન કર્યા પછી મે મહિનામાં 17મી તારીખે એના વાંધા સૂચનો માંગ્યા, વાંધા સૂચનોમાં સંસ્થાના લોકો એટલે કે સુગર ફેક્ટરીઓના પ્રતિનિધિઓ, યુનિયનના પ્રતિનિધિઓ અને કામદારો હાજર થયા અને ત્રણેય પક્ષોએ પોતપોતાના જે રજૂઆતો હતા એ લેબર સેક્રેટરી ગુજરાત સમક્ષ રજૂ કર્યા, અને ત્યારથી યુનિયન સદંતર માગણી કરે છે કે ડ્રાફ્ટને ગેજેટમાં બદલો, જે આજ દિવસ સુધી ગેજેટ તરીકે જાહેર કરવામાં આવેલ નથી। સુગર ફેક્ટરી અત્યારે ચૂકવે છે, જ્યારે અમે 2019માં હડતાલ કર્યું એ પછી સુગર ફેક્ટરીએ અત્યારે 325 રૂપિયા કામદારોને અને 75 રૂપિયા મુકાદમોને કમિશન તરીકે ચૂકવે છે, 325 અત્યારે ચૂકવે છે। આપણી માગણી એ છે કે સરકારે જે ગેજેટ જાહેર કર્યું છે એ કામદારોને તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે, અને સાથે સાથે એ પણ માગણી છે કે આ કામદારો જે 8 કલાકમાં જેટલા કામ કરી શકે એ પ્રમાણે ટાઈમ મોશન સ્ટડીના આધારે જે નક્કી થાય એ પ્રમાણે ટાઈમ મોશન સ્ટડી કરાવવામાં આવે અને એ પ્રમાણે કામદારોને વેતન ચૂકવવામાં આવે। પણ તાત્કાલિક ધોરણે સરકારે જે ગેજેટ કર્યું છે, જે નોટિફિકેશન કર્યા છે, એ તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે, જેથી કરીને આ 3 લાખ શેરડીમાં કામ કરતા કામદારો સાથે અન્યાય ના થાય। દાખલા તરીકે હું તમને કહીશ કે છેલ્લા 1 વર્ષમાં 3 લાખ કામદારો કામ કરે છે અને 150 દિવસ સિઝન હોય છે, અને એક દિવસ 278 થાય છે, જેમ શ્રમ મંત્રી સાહેબે કીધું કે 100% વધારો થયો છે। એ પ્રમાણે જો આપણે ગણતરી કરીએ તો એક સિઝનના 1000 કરોડ કરતાં વધારે કામદારોની મજૂરીના પૈસા એ સરકારના ઢીલાસના કારણે માલિકોના ગજવામાં જતું રહ્યું છે। મારું નામ જયેશભાઈ ગામિત છે, હું મજૂર અધિકાર મંચ જે મજૂર સંગઠન છે એમની સાથે શેરડી કાપણીના મજૂરોનું કામગીરી કરું છું। છેલ્લા 2 વર્ષથી શેરડી કાપણીના મજૂરોના મજૂરીના વધારા માટે આ અમારી લડત છે। એમાં ગત 5 ફેબ્રુઆરી 2022ના રોજ સરકારે એમના માટે ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કરી અને 476 રૂપિયાની જાહેરાત કરી હતી, પણ આ 2 સિઝન વીતી જવા છતાં
સરકારે અત્યારે એ નોટિફિકેશન ડ્રાફ્ટ નોટિફિકેશનને લાગુ કરવા માટેની જાહેરાત કરી છે, પણ હાલમાં પણ એને લાગુ કરવા માટેની સમય મર્યાદા કોઈ આપી નથી. તો એ વહેલામાં વહેલી તકે લાગુ થઈ જાય અને આ સિઝનની જે શેરડી કાપણીની મજૂરી છે એમાં આ મજૂરોને વધારો મળે એવી અમારી માંગણી છે. અત્યારે આ સુગર ફેક્ટરીઓ 14 સુગર ફેક્ટરીઓમાં 2 લાખ જેટલા શેરડી કાપણીના મજૂરો ગુજરાત મહારાષ્ટ્ર ને એમપીમાંથી આવે છે, એમને આ મજૂરીના વધારાનો લાભ મળવો જોઈએ. અને જો સુગર ફેક્ટરીઓ અને સરકાર આ લાભને અટકાવશે તો આવતા વર્ષે જે સિઝન શરૂ થશે એના પહેલાં અમે આ મજૂરો સાથે રહીને એક જલદ આંદોલન લઈ અને એને લાગુ કરવા માટેની માંગણી કરીએ છીએ. અને એ જો નહીં થાય તો 14 સુગર ફેક્ટરીઓને આ બાબતે મોટું નુકસાન થશે એ વેઠવાની જવાબદારી એ લોકોએ તૈયારીમાં રહેવું પડશે, એ જ મારી માંગણી છે.